ફાંસદા માછીવાડ ફળિયામાં ખુલ્લેઆમ જાહેરમાં ચિકન મટનની દુકાનો ચલાવવામાં આવે છે, જેના કારણે દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલ રહ્યું છે. ઉપરાંત સ્થાનિકોએ મચ્છરોનો પણ ઘણો ત્રાસ સહન કરવો પડે છે, જેના કારણે અહીં રહેતા સ્થાનિકોએ વારંવાર ગંદકીના કારણે બીમારીનો ભોગ બનવું પડે છે. માસદા માછીવાડ વોર્ડ નંબર 9 ના અને આજુબાજુના સ્થાનિક રહેશો દ્વારા માછીવાડમાં આવેલા ચિકન મટનની દુકાનમાંથી હટાવવા અને છેલ્લા 4 વર્ષ દરમિયાન વારંવાર ગ્રામ પંચાયત માસદા, તલાટીકમ મંત્રી તથા અન્ય ચૂંટાયેલા હોદ્દેદારોને અનેકવાર મૌખિક તથા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં આ પ્રશ્નને લઈને આજદુન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. મારું નામ આનંદકુમાર સુભાષચંદ્ર જૈન છે. મેં વાંસદા શાકભાજી માર્કેટમાં રહું છું. મેં એનો વતની છું. અમે આ ફળિયામાં વર્ષોથી રહીએ છીએ. અમારી તો એક જ માંગ છે, વાંસદા ગ્રામ પંચાયત પાસે વર્ષોથી આ ફળિયાના રહીશ લોકોએ અરજી લખીને આપી છે તો એનો નિકાલ નથી થયો. અને બીજું કે સ્ટેટ ટાઈમથી ઓલરેડી મટન માર્કેટ ફાળવેલું છે, તો તે મટન માર્કેટ પર એને માફિયા અને ગુંડારાજનો તો કબજો છે, તે કબજો તાત્કાલિક ખાલી કરાવે અને આ મટન માર્કેટ ચિકન માર્કેટ ત્યાં શિફ્ટ કરે. એની આજુબાજુમાં ગ્રામ પંચાયત જગ્યા પર ગેરકાયદેસર દબાણ છે, તે દબાણો તાત્કાલિક દૂર કરે. તે દબાણ દૂર કરીને ટોટલી અહીંયાના મટન માર્કેટોને ચિકન સેન્ટરના જેને જે આરોગ્યમાં ચેડા થતા જે કંઈ પણ ધંધા છે એ તરત તાત્કાલિક ધોરણે ત્યાં ટ્રાન્સફર કરે. એમ નહીં કરશે તો આ અમારું અત્યારે હજુ પ્રતિક અપાસ છે. અમે ફળિયાવાલા બેસેલા છે. આ નહીં થતે સરકારશ્રીને જાણ કરીને આમણ તપાસ પર બેસીશું. પણ અમને અમારા ફળિયામાં શાંતિ જોઈએ છે. અહીંયા અમારી ફળિયાની મા બહેનોના કોઈએ વહુ આપી હોય, કોઈના છોકરાની વહુ લાવવાની હોય તો પણ એક પણ માંગા આવી શકતા નથી, રાતના બહાર બેસી શકતા નથી, એટલી દુર્ગંધો મારે છે. અને પંચાયત અને ઓલરેડી આ ચિકન સેન્ટર મટન માર્કેટના બધા માલિકો મિલીભગતમાં અંદર રાજનીતિ રમાવીને અમને છેલ્લા 5 મહિનાથી ઉલ્લુને ઉલ્લુ બનાવીને અમને ગલ્લા તલ્લા કરીને આ કાર્યક્રમ કરતા છે. ના છૂટ્યા જાય અમારે કાર્યક્રમ કરો છે. આ કાર્યક્રમ ભાજપ વિરુદ્ધ ભાજપ છે, નથી અમે કોઈ પાર્ટીના વિરોધી. અમને તો ન્યાય જોઈએ. ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ઉઠીશું નહીં. જય ભારત, જય હિન્દ. આ બાબતમાં જે તમે પ્રશ્ન છે એનો રજૂઆત તમે પંચાયતમાં કરી છે? પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે, TDO સાહેબને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને રજૂઆત કરી છે, માલમદાર સાહેબને રજૂઆત કરી છે. એમના દ્વારા શું જવાબ મળ્યો? એમના દ્વારા પંચાયતને લેખિત કરવામાં આવે છે. પંચાયતના અંદર જઈને બધું સુરસુરી થઈ જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે વાંસદા પંથકના ચૂંટાયેલા સભ્યોએ પણ રાજી ખુશીથી સ્થાનિક રહીશોના સમર્થનમાં સહી કરી આપી છે. અંતમાં આ બાબતે જો ગ્રામ પંચાયત વાંસદા દ્વારા માંગણી મુજબ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ચેતન કાપડિયા, NTC ન્યૂઝ, વાંસદા.